ગુજ્જુ મીડિયાના વિડીયોમાં તમારું સ્વાગત છે. શું તમે જાણો છો ઇજિપ્તના વિરાટ કરોળિયા કેમલ સ્પાઈડર વિશે? ઇજિપ્તની દંતકથાઓમાં ભયાનક હિંસક અને વિરાટ કદના વીંછી, કરોળિયા અને કીડી જેવા જંતુઓની ઘણી વાતો પ્રચલિત છે. પરંતુ ઇજિપ્તમાં જોવા મળતા કેમલ સ્પાઈડર કરોળિયા કદમાં ભલે નાના હોય પણ ભયાનક અને હિંસક તો હોય છે. રણપ્રદેશમાં થતા આ કરોળિયા 2 ફૂટ લાંબા હોય છે, તેને 8 પગ હોય છે. કેમલ સ્પાઈડરમાં પણ જુદી જુદી 1000 જાત જોવા મળે છે. આ કરોળિયાના માથામાં 2 ડંખ હોય છે, તેને દાંત હોતા નથી, પણ ડંખમાંથી નીકળતું તેજાબી ઝેરી પ્રવાહી શિકારની ચામડીને બાળી નાખે છે. આ કરોળિયા ઊંઘતા ઊંટનું પેટ ચીરીને ખાઈ જાય છે. કરોળિયાના 8 પગમાં ઘણા સાંધા હોય છે, તે ઝડપથી દોડી શકે છે. તેના પાછલા પગમાં સૂક્ષ્મ વાળ હોય છે, તેના વડે તે નજીકમાં થતું હલનચલન પારખી શકે છે. તેની મોટી આંખ આકારોને ઓળખી શકે છે. આ કરોળિયાનો દુશ્મન વીંછી છે. કરોળિયા અને વીંછીની લડાઈ જોવા જેવી હોય છે. ઇજિપ્તના આદિવાસીઓ કરોળિયા અને વીંછીને પકડીને તેને લડાવે છે અને તે જોવાનો આનંદ માણે છે. કેમલ સ્પાઈડર ગરોળી, સાપ અને ઉંદર જેવા પ્રાણીઓનો શિકાર કરે છે, જેની લાળ જલદ હોવાથી તેને સન સ્પાઈડર પણ કહે છે. ઇજિપ્ત ઉપરાંત આફ્રિકાના દેશોના રણપ્રદેશમાં પણ આ કરોળિયા જોવા મળે છે. કહેવાય છે કે પહેલા વિશ્વયુદ્ધમાં લોકો ઇજિપ્તમાં કરોળિયા અને વીંછીની લડાઈના કાર્યક્રમો જોવા રોકાતા હતા. શું તમને ખબર છે જંતુઓમાં સૌથી ઝેરી હોય છે વીંછી? વાંકડિયા 6 પગ અને હંમેશા ડંખ મારવા માટે તૈયાર હોય તેવી ઊંચી પૂંછડીવાળા વીંછી નજરે પડતા જ ગભરાટ થાય તેવા જંતુ છે. વિશ્વમાં લગભગ 1700 જાતના વીંછી જોવા મળે છે. તમામ પ્રકારના વીંછી ઝેરી હોય છે. વીંછી ઠંડા લોહીવાળું જંતુ છે. પૃથ્વી પર લગભગ 43 કરોડ વર્ષ પહેલા વીંછી પેદા થયેલા. ધ્રુવપ્રદેશ સિવાય પૃથ્વી પર તમામ સ્થળોમાં વિવિધ પ્રકારના વીંછી જોવા મળે છે. તે સામાન્ય રીતે 3 ઇંચથી માંડીને 9 ઇંચ સુધી લાંબા હોય છે. તમામ પ્રકારના વીંછીના ડંખ ઝેરી હોય છે, પરંતુ આ ઝેર મંદ હોવાથી ઉંદર, સસલા જેવા પ્રાણીઓ માટે ઘાતક છે. માણસ માટે ઘાતક થાય તેવા 25 જાતના વીંછી છે. વીંછી અનેક દંતકથાઓ સાથે જોડાયેલો જીવ છે. જ્યોતિષ શાસ્ત્રમાં વૃશ્ચિક રાશિ પણ જાણીતી છે. શું નાના જીવજંતુને મગજ હોય છે અને કેવું હોય છે? જીવજંતુને મગજ હોય છે, પણ ઘણું નાનું હોય છે. તેમાં હલનચલન કરનારા અવયવોને સૂચના આપવા માટે મગજ જરૂરી હોય છે. તેમનામાં જ્ઞાનતંતુનું નેટવર્ક પણ સાવ સરળ અને નહિવત હોય છે. સામાન્ય રીતે જીવડાનું જ્ઞાનતંત્ર 3 ભાગમાં વહેંચાયેલું હોય છે. મગજનું જોડાણ તેની છાતીના અનેક કેન્દ્રો સાથે જોડાયેલું હોય છે. જ્ઞાન કેન્દ્રમાંથી નીકળતા જ્ઞાનતંતુઓ શરીરના વિવિધ ભાગ તરફ પ્રસરેલા હોય છે. જીવડાનું જ્ઞાનતંત્ર આગળના ભાગે પ્રાથમિક મગજ ધરાવે છે. જંતુશાસ્ત્રીઓ આ ભાગને મગજના ચેતાકંદ તરીકે ઓળખાવે છે. આ ભાગ તેની ઘ્રાણેન્દ્રિય, આંખો અને સ્પર્શકો સાથે જોડાયેલો હોય છે. મગજનું જોડાણ છાતીમાં અસંખ્ય કેન્દ્રો સાથે હોવાથી સૂચના આખા શરીરના અવયવોમાં પહોંચે છે. હવે આપણે જાણીશું માનવ જાતિના દુશ્મન મચ્છર વિશે. ધરતી પર મચ્છરોની 3500થી વધારે પ્રજાતિઓ છે અને તે 20 કરોડ વર્ષ પહેલા ધરતી પર આવ્યા હતા. મચ્છર લગભગ 16 મિલીમીટર લાંબા અને 2.5 મિલીગ્રામ વજનના હોય છે. મચ્છર માણસનો શ્વાસ પણ સૂંઘી શકે છે. તે 75 ફૂટ દૂરથી CO2 સૂંઘી શકે છે. મચ્છર પોતાના એક વખતના ડંખમાં 0.1 મિલીલીટર સુધી લોહી ચૂસી શકે છે. ઇતિહાસમાં થયેલા બધા જ યુદ્ધોથી વધારે મૃત્યુ મચ્છરના કરડવાથી થયા છે. મચ્છર પોતાના વજનથી 3 ગણું વધારે લોહી ચૂસી શકે છે. જ્યારે મચ્છર લોહી માટે વધારે ઉતાવળા થઈ જાય છે ત્યારે તે કપડામાંથી પણ ડંખવા લાગે છે. આઇસલેન્ડ અને ફ્રાન્સ 2 જ એવા દેશ છે જ્યાં મચ્છર નથી. જો મચ્છરોને લોહી ના મળે તો તે નવા બચ્ચા પેદા કરી શકતા નથી. લોહી એ મચ્છરનો ખોરાક નથી. માત્ર માદા મચ્છર ઈંડાના પોષણ માટે માણસનું લોહી ચૂસે છે, જ્યારે બીજા ડંખમાંથી નીકળતું પાણી લોહીને જામી જતું અટકાવે છે. મચ્છરને 43 દાંત હોય છે. મચ્છર કલાકના લગભગ 1.5 કિલોમીટરની ઝડપે ઉડે છે. તે પોતાની પાંખ 1 સેકન્ડમાં 300થી વધુ વખત ફફડાવીને ગણગણાટ કરતા ઉડે છે. દર વર્ષે મેલેરિયાથી 10 લાખ લોકોના મોત થાય છે. બીજા રંગોની તુલનામાં મચ્છરો વાદળી રંગની તરફ વધુ આકર્ષાય છે.
ઓ બ્લડ ગ્રુપવાળા લોકોને મચ્છરો વધુ કરડે છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો અને આ વિડીયોને લાઇક શેર અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।